પરમાર બલદેવસિંહ, હું કચ્છથી આવું છું અને આજે અમારી એક માંગણી હતી કે લેખિત બ્રિટન જે એક્ઝામ છે એ લેવામાં ના આવે અને પોલ ટેસ્ટ ફરીથી આપવા અમે બધા રાજી હતા અને અમારી માંગ ઉપર સરકારે અમારી માંગ સ્વીકારી અને અમારી માંગ ઉપર એમને મોહર મારી કે આ લોકોને આ ખરેખર અન્યાય થતો હોય તો આવું ન થવા દેવું જોઈએ અને એ લોકોએ અમને નોટિફિકેશન આપી અને અમારી ભરતી પ્રક્રિયામાં ખાલી પોલ ટેસ્ટમાં જ અમને બોલાયા છે. 1224 જે મેરિટ લિસ્ટમાં આવેલા હતા એમને પોલ ટેસ્ટમાં બોલાયા છે, બાકી 5260 ને બધાને બોલાવેલા છે. આમાં જે 5260માંથી જે પોલ ટેસ્ટમાં પાસ થશે 1224 સિવાય એને ફરીથી લેખિત એક્ઝામ આપવા મળશે અને એ મેરિટમાં આવશે અને અમે અમારો આ માંગ સ્વીકારી એ બદલ અમે મીડિયાના તમામ મિત્રો અને અમારા જે પોલીસ મિત્રો અને અમે અમારા જેટકોના જે અધિકારી સાહેબો અમારા ફેવરમાં જે ચુકાદો આપ્યો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ઝાલા યુવરાજ છે, અમે રાજકોટ ઝોનમાંથી આવીએ છીએ. અમારી માગણી એક જ હતી કે એક્ઝામ લેવામાં ના આવે અને પોલ ટેસ્ટ ખાલી દેવામાં આવે અને એ અમારા અધિકારી એમડી સાહેબ અને અમે પૂર્ણ કરી છે. રાતે નોટિફિકેશન 12:30 વાગે કે તમારે ખાલી પોલ ટેસ્ટ જ દેવાનું આવશે, એક્ઝામ દેવામાં નહીં આવે. એ બાબતે અમે બધા 1224 વ્યક્તિઓ અમે મેરિટ લિસ્ટમાં પહેલાં આવી ગયા હતા એ બધા ખુશ છે અને પ્લસ 5260 હતા અમે પોલ ઉમેદવાર એમાં પણ બધાને ખુશીની લાગણી છે. આજે છે કાલે જ નોટિફિકેશન આવી ગયું હતું કે જે કોઈના 40 ઉપરની કે કોલેટર બાકી હતા એ બધાને સંપૂર્ણ રીતે મળી ગયા છે, એવો કોઈ ઇસ્યુ હતો નહીં. મોરબી સર્કલમાં અમે આવ્યા, આજે બધી રીતના અધિકારીઓની બધાની સારી વ્યવસ્થા છે અને વ્યવસ્થિત છે બધાનું અધિકારીનું કામકાજ.